હેલો એવરી વન વેલકમ બેક ટુ ધી ઓનલાઈન ક્લાસીસ ઓફ સેન્ટ થોમસ હાઈસ્કૂલ સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી તો આપણે લાસ્ટ વિડીયોમાં આ જોયું હતું ક્યાં સુધી જોયું હતું તો લાસ્ટ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું હતું આઈ હોપ કે તમે તમારી ફેરબુકમાં જે પીડીએફ મોકલી તે લખી હશે અને હોમવર્ક પણ કર્યું હશે તો આજે આગળ જોઈએ પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા શબ્દો આપેલા છે ડાચા ફાડે પછી બાળી ભોળી ગીરકાઠાનો કેસરી નેસ નિવાસી પેટ ભરો ઝાડ ચડંતી બરછી સરખા દાંત બતાવે પહાડ ઘૂમતી ચૌદ વર્ષની વનરાવનનો રાજા તો અહીંયા બે પાટ આપેલા છે મતલબ બે અલગ અલગ ભાગ આપેલા છે એકમાં એ શબ્દો લખવાના છે કે જે શબ્દો ચારણ કન્યા માટે છે અને બીજામાં એ શબ્દો લખવાના છે કે જે શબ્દો સાવજ માટે યુઝ થયેલા છે તે તો ચલો તે લખીએ આપણે ડાચા ફાડે તો કોણ ડાચા ફાડે તો સાવજ તો સાવજ ડાચા ફાડે તો તે આપણે અહીંયા લખવાના છે બાળી ભોળી ચારણ કન્યા તો આ ચારણ કન્યા શબ્દ છે તો આ શબ્દ આપણે આ ચારણ કન્યામાં લખવાનો છે ગીર કેસરી એટલે કે સાવજ તો તે આપણે અહીંયા સાવજના

સાવજ સિંહ માટે વાપરેલો છે તો તે આપણે અહીંયા લખશું પહાડ ઘૂમતી ચારણ કન્યા તો આ શબ્દ ચારણ કન્યા માટે છે તો તે આપણે આ ચારણ કન્યામાં લખીશું ચૌદ વર્ષની ચારણ કન્યા તો તે પણ ચારણ કન્યા માટે વાપરેલો છે અને વનરાવનનો રાજા એટલે કે સાવજ તો તે સાવજમાં આપણે લખીશું ઓકે તો આવી રીતે આપણે ચારણ કન્યા માટે જે જે શબ્દ આપેલા છે તો તે આપણે ચારણ કન્યામાં લખીશું અને સાવજ માટે જે શબ્દ છે તે આપણે આ સાવજમાં લખીશું ઓકે તો તમારે ફેર બુકમાં લખવાનું છે જે હું તમને પીડીએફ દ્વારા મોકલીશ ત્યારબાદ વાતચીતમાં છે સિંહ ગરજે અને વાદળ ગરજે તો કેવો અવાજ આવે તો હવે વિચારો સિંહ ગરજે અને વાદળ ગરજે તો કેવો અવાજ આવે બેઉનો અવાજ અલગ અલગ આવે વાદળ ક્યારે ગરજે કે જ્યારે વરસાદ થવાની તૈયારી હોય ત્યારે અને સિંહ ક્યાં ગરજે જંગલમાં ગરજે તો બંનેનો અવાજ કેવો હોય છે તો આન્સર તમારે તમારી રીતે લખવાનો છે કે વાદળ ગરજે તો તમને કેવો અવાજ આવે અને સિંહ ગરજે તો કેવો અવાજ આવે તો આ પણ તમારે ફેરબુકમાં લખવાના છે તમારી રીતે જો તમે રસ્તામાં સિંહ મળે તો તમે શું કરો હવે વિચારો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે તમે ત્યાંથી ભાગી શકો છો અથવા તો તમે ઝાડ પર ચડી જાઓ અથવા તો તમે તે જગ્યાએથી એવી જગ્યાએ છુપાઈ જાઓ કે જ્યાં સિંહ ન આવી શકે તો તમે આ પણ તમારી રીતે લખવાનો છે આન્સર તમે કૂતરા બિલાડી સસલું પોપટ જેવા પાલતુ પશુ પંક્ષી પંખી સાથે રમ્યા હો તેવી વાત વર્ગમાં કહો તો જો તમે રમ્યા હોય તો હા અને ના રમ્યા હોય તો ના અને જો તમે રમ્યા હોય તો તમારે લખવાનું છે હા હું કૂતરા

ગમી હોય ફોર એક્ઝામ્પલ કે ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા તો અહીંયા ઘણી બધી પંક્તિઓ આપેલી છે તમને જે પંક્તિ ગમે તે પંક્તિ તમે લખી શકો છો ઓકે નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખીને છેકી નાખો એટલે કે તે ઓળખીને આવી રીતે ચેકી નાખવાની છે તો ચલો તે જોઈએ તો ડુંગર જાણે ડાચા ફાડે તો આ કાવ્યની પંક્તિ છે ચાવજ જેવી સાવજ જેવી ચીસો પાડે તો આ કાવ્યની પંક્તિ નથી લસલસ કરતી જીભ ઝુલાવે પટપટ પટપટ પૂછ હલાવે તો આ પણ પટપટ પટપટ પૂછ હલાવે કાવ્યની પંક્તિ નથી ગરબે ઘૂમતી ચારણ કન્યા તો આ પણ નથી આભે ઉડતી ચારણ કન્યા આ પણ આ કાવ્યની પંક્તિ નથી ત્યારબાદ ત્રાળ ગજાવે ચારણ કન્યા હા આ કાવ્યની પંક્તિ છે તલવાર ચલાવે ચારણ કન્યા તો આ કાવ્યની પંક્તિ નથી તો આ તમારે અમી રીતે ચેકી નાખવાની છે જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો માથા ભારે ચારણ કન્યા તો આ પંક્તિ કાવ્યની છે ના આ જે કાવ્ય આપેલું છે તેમાં આ પંક્તિ નથી ગિરના કુતતા બેસી જાજે કાયર દૂતા બેસી જાજે ડુંગરનો નારો ભાગ્યો હાથી નો હણનારો ભાગ્યો આ પંક્તિ કાવ્યની છે મોટી વીર મુછાળો ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો કાવ્યની છે ઓકે તો રીતે તમારે કરવાનું છે ત્યારબાદ વાર્તા બનાવો આપેલા પ્રસંગોની કોઈ પણ એક પ્રસંગ પસંદ કરો અને વાર્તા બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ઓપ્શન આપેલા છે નાનકડી ધૂળીએ એના નાના ભાઈને વાઘના માંથી બચાવ્યું બીજો ઓપ્શન પોતાને વીંટળાઈ ગયેલા મોટા અજગરને નાના રાજુએ ભગાડ્યો અને પાણીની ટાંકીમાં પડી ગયેલી આલિયાને સંકેતે બચાવી લીધી તો હવે આ પ્રસંગ કઈ જગ્યાએ બન્યું હશે શું શું બન્યું હશે કોણે શું શું કર્યું હશે અને છેલ્લે શું થયું હશે તો આ ઇન તમારે તમારી રીતે વાર્તા બનાવવાની છે ઓકે જરા હસીએ ચુનુ કહે છે મુન્નુ તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે

અને આ વાતચીતના ક્વેશ્ચન આન્સર તમારે તમારી રીતે લખવાના છે ઓકે થેન્ક યુ